आया एम अहमदाबाद निर्णय लीधो के मैनेजमेंट इन गीता आई एम अहमदाबाद में ऑफिशियल कोर्स चाल से गुजरात सरकार निर्णय लीधो के छठा धोरण थी श्रीमद भगवद गीता भणावा से इट इज नॉट अ रिलीजियस टेक्स्ट इट इज अ वे ऑफ लाइफ श्रीमद भगवद गीता ने धर्म ग्रंथ तरीके नहीं पण जीवन जीववानी शैली विचारधारा थी मांडीने अभिगम अभिगम थी मांडीने वर्तणूक अने वर्तणूक थी मांडीने अन्य ने सहाय रूप थवू त्यां सुधीनी बधी वातो आ ग्रंथ मांथी शीखवा पण मोटी जवाबदारी घर में परिवारजनोनी छे वडीलोनी छे तो संस्कार आपवामां पहली मोटी ए वात छे के ना चारित्र नु निर्माण था प्रमुख स्वामी महाराज बोलता के चारित्र दृढ़ करवो अने चारित्रवान समाज तैयार करो आ संस्कार प्रदान मां प्रथम पगथियुं तमारा संतानो ने परिवारजनो नु चारित्र दृढ़ थाय एनी माटे तमारे प्रयत्नशील रहेवानुं आपणे नानपण मां एक सरस कहेवत भण्या छीए संस्कार मां पहली वात शुं समजीए छे कैरेक्टर वेन वेल्थ इज लॉस्ट Nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. Kene charitravan taiyar karo. Nahi to atyare social media no jamano. Anya screen exposures. Enathi e eni pan barbadi no tarse ane parivar ni pan no tarse. हमणा थोड़ा महीना पहला मुंबई में मलाड विस्तार में एक 11 वर्षना बाळके मुंबई में मलाड में एक 11 वर्षना बाळके एना पड़ोसना फ्लेट में रहती एक 9 वर्षनी छोकरी ने किडनैप करी अने एना पिता पासे रेन्सम मांग्यु 1 करोड़ रूपियानो हवे आ संस्कार आपणे वात करी छे संस्कार अने संवादितानी કારણ કે સ્ક્રીન એક્સપોઝર છે સોશિયલ મીડિયા એક્સપોઝર છે ઇંગ્લેન્ડમાં એડવર્ડ નામના એક 13 વર્ષના બાળકે અર્લી ટીનમાં કહેવાય એને ઇન્ટરનેટ ઉપરથી એક્સપ્લોઝિવ મટીરિયલ બધું એનું રિસર્ચ કર્યું અને કોનું કોમ્બિનેશન ચાલે અને બોમ્બ બને એ પ્રયોગ કર્યો અને બનાવ્યો બોમ્બ રિમોટ સાથેનો પછી થયું કે ફૂટશે તો એમ કરો કે તો પછી હું બહાર જઈને પછી રિમોટ દબાવું તો ઘરમાં બોમ્બ મૂકીને બહાર બગીચામાં ગયો અને રિમોટ દબાવ્યું અને બોમ્બ ફાટ્યો એનું ઘર તો ફૂરચે ફૂરચા થઈ ગયું કે તો ત્યાં તો લાકડાના ઘર આજુબાજુના 5-7 ઘરને પણ સખત નુકસાન થયું 13 વર્ષના છોકરાએ ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવ્યો જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય અનેક વખત બોલતા તો તમારે એક દિવસ એવો આવી શકે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એટલે સંસ્કાર પ્રદાન એ તમારી મુખ્ય જવાબદારી છે લેસ ઓન મની વિલ ડુ પરહેપ્સ અ બિટ લેસ ઓન એકેડેમિક્સ કેન ડુ Less on opportunities, can do. Less on connectivity, can do. But less on character and virtues, can never do. Do you believe? Yes or no? Say me loudly. Yes. Aji tamari head office Ahmedabad sudhi avaj nathi pahoncho. Bas e manvanu. Ke less on virtues and less on character, can never do with my family. એ ક્યારે મારે પરિવાર સાથે ન ચાલે માટે ને સંસ્કાર આપવા માટે તમારે પ્રયત્નશીલ રહેવું પડે સમય કાઢવો પડે દર 3 મિનિટે ખિસ્સામાં હાથ જવો જ જોઈએ મોબાઈલને ટચ થવો જ જોઈએ તો આપણે ચાર્જ રહીએ નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છે ને મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય કેવા ભયંકર ડિજિટલ ડિઝીઝીસ થાય છે તમને ખબર છે હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બે ભાઈઓ એક 19 વર્ષનો એક કંઈક 17 વર્ષનો સગા ભાઈઓને ઘરેથી ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ઘરેથી નીકળ્યા ત્યારે પણ એમના લેપટોપ પર ફેસબુક ચાલુ હતી એમ્બ્યુલન્સ પરથી નીચે ઉતર્યા ત્યારે પણ ફેસબુક ચાલુ હતી એડમિટ થયા ત્યારે પણ FB ચાલુ હતું કારણ કે એ લોકો ફેસબુક થી એડિક્ટેડ હતા ફેસબુક ચાલુ ના હોય ને તો એ નર્વસનેસ નો અનુભવ કરે મૂડ જેના ડાઉન થઈ જાય
એનર્જી લેવલ નેગેટિવમાં જતું રહે, ખાવાનું ભાવે નહીં, પચે નહીં, તરસ લાગી છે કે નહીં, મારે પાણી પીવાની જરૂર છે કે નહીં એની ખબર ના રહે. સો મચ એડિક્ટેડ. એટલે ડિજિટલ ડિઝીઝીસ બધા થાય છે. અને ફેડ કે એફએડી ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એફએડી ફેડને ઓફિશિયલી મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે કે તમે દિવસમાં 15-25 વખત ફેસબુક ઓપન કરતા હો તો તમે માનસિક રોગના દર્દી છો. થોડા ઘણા હશે જ એટલે 10-15 વખત ઓપન કરતા હશે એફબી. તમે ઓપન કરો છો, તમે માનસિક રોગથી પીડાવ છો, તમે આદતી બન્યા છો, તમે વ્યસની બન્યા છો. ખાલી તમાકુના એના વ્યસન નથી બનતા, આવ્યા ડિજિટલ વ્યસનો આવે છે. ડિજિટલ ડિઝીઝ કહેવાય એને. એટલે ડિજિટલ ડિસિપ્લિન સંસ્કારના ભાગરૂપે શીખવાડવાની. આ બંને છોકરાઓને પરિવાર સાથે કોઈ સંબંધ જ નહીં. પરિવારમાં રહેતા હોય, હાર્મની જેની વાત આપણે કરી, સંવાદિતા કાંઈ નહીં. એને એનું ગેજેટ વાલું, એની માતા જમવા બોલાવે તો શું કહી દે, તમે તમારે જમી લો, હું મારા ટાઈમે જમી લઈશ. તો આ તો રેલવે સ્ટેશન ઉપર રહેતા ઈટતે રહેતા હતા ઘરમાં. રેલવે સ્ટેશન ઉપર બધા બાકડા ઉપર ભેગાઈ બેઠા હોય, બાજુ બાજુમાં હોય પ્લેટફોર્મમાં, પણ કોઈને કોઈની સાથે કોઈ નિસ્બત નહીં. ધેટ હેપન્સ ઇન ધ ફેમિલી. એફએડી ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. બીજો એક રોગથી ઘણા કિશોરો પીડાય છે, એને પણ હોસ્પિટલાઇઝ કરવા પડે છે. 13-13, 14-14, 15-15 વર્ષના દીકરા દીકરીઓને એ ડિઝીઝ છે. ટેન્ઝાઇટી અને ટેક્સ્ટાફ્રેનિયા. ટેન્ઝાઇટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. ટેક્સ્ટની ચિંતા કે અડધો કલાક થયો પણ કેમ કોઈ મને મેસેજ નથી કર્યો, એની ચિંતા. એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે ઊંઘ નથી આવતી કે આજે આખા દિવસમાં મને પેલા મારા એક મિત્રે તો કંઈ સમાચાર જ ના આપ્યા, હાય ના કર્યું અને ગુડ મોર્નિંગ એ ના કર્યું. અને રાત્રે 11 વાગે મને અપેક્ષા હતી કે આખા દિવસમાં એનો કંઈ મેસેજ નથી આવ્યો, ગુડ નાઇટ નહોતો આવશે તો એ ના આવ્યો. કેમ નહીં આવ્યો હોય, કેમ નહીં આવ્યો હોય, ઊંઘ ના આવે એને. ટેન્ઝાઇટી ટેક્સ્ટાફ્રેનિયા નામના રોગથી પીડાય છે. આ બધાને સ્લીપિંગ પિલ્સ આપવી પડે છે, આ બધાને સાયકો ટ્રીટમેન્ટ આપવી પડે છે ટીનેજર્સ અને યંગસ્ટર્સને. હવે આ સંસ્કાર કેટલા બગડ્યા પછી આમાં ક્યાં સંવાદિતતા રહે. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું ખબર છે? મારો મોબાઈલ વાઇબ્રેટ થયો હોય એવું મને લાગે છે, હા, કોકનો મેસેજ આવ્યો છે એમ કહીને બહાર કાઢે ને કંઈ નથી, પાછું મૂકી દે. આને શું કહેવાય? ટેક્સ્ટાફ્રેનિયા. આ બે રોગથી પીડાય. પછી બીજો એક રોગ છે ડિજિટલ ડિઝીઝમાં, એ ફોમો, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે ફેસબુક ઉપર તમારા મિત્રો કોઈક પોતાના પિક્ચર અપલોડ કરે કે અમે તો ભેગા થઈ ગયા 4 જણાને, બહુ મજા કરીને આઈસ્ક્રીમ ખાધો ને, તો આને તરત જોવે ને ફેસબુક ઉપર પોસ્ટ, એટલે તરત એને થાય કે મને કેમ નહીં બોલાયો હોય, મને કેમ જાણ નહીં કરી હોય, એ લોકોએ ભેગા થઈને કેટલો આનંદ કર્યો, કેટલી મજા આવી હશે, શું શું વાતો કરી હશે. એટલે બધાને ફોન કરવા માંડે, એકદમ ભેગા થયા કેવી રીતે થયા, કોણે બોલાયા હતા, સાહજિક ભેગા થઈ ગયા કે ઓર્ગેનાઇઝ હતું, ઓર્ગેનાઇઝ હતું મને કેમ ના બોલાયો, શું ખાધું, શું પીધું, શું વાતો થઈ, મારી કઈ વાત થઈ, પતી ગયો. એમાં 1.5 કલાક કાઢ નાખે, પછી ન ભણવામાં મન રહે, ન પરિવારમાં મન રહે, સંસ્કાર અને સંવાદિતા બે ધોવાઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે અત્યારે યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં મુવમેન્ટ ચાલી છે, કારણ કે ફિયર ઓફ મિસિંગ આઉટમાં ટીનેજર્સ, યંગસ્ટર્સ અને એલ્ડર્સ બધાને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, શોક લાગે છે. એની સામે શું મૂવમેન્ટ શરૂ થઈ? ફોમો, FOMO, એની સામે જોમો, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. કે તમે તમારા મિત્રો ભેગા થયા અને કદાચ તમને ભૂલી ગયા અને આનંદ કર્યો, તો તમારે ઘરે મમ્મી પપ્પા સાથે બેઠા ને બાખરીને અથાણું ખાતા અને એનો ફોટો પોસ્ટ કરનો, મેં મજા કરી લીધી ઘરે. જોમો. આ પોઝિટિવિટી લાવવા માટે, નહીં તો આ ડિજિટલ ડિઝીઝીસના લીધે. તમે ડિજિટલ ડિસિપ્લિન ના રાખી શકો પરિવારમાં તો ડિજિટલ ડિપ્રેશન અત્યારે બહુ જ મોટો રોગ છે. રોજ તમને આશ્ચર્ય થશે, અતિ આશ્ચર્ય થશે, 1200 જેટલા તરુણો અને યુવાનોને ઓલ ઓવર વર્લ્ડ હોસ્પિટલાઇઝ કરવા પડે છે ડિજિટલ ડિઝીઝીસના લીધે.
परिवार में क्या पछी संस्कार ने संवाद इतना रहे। तमारे बेसी ने डिसिप्लिन शीखवाड़ू पड़े, तमारे बेसी ने आ गैजेट संबंधी विवेक शीखवाड़ो पड़े। प्रमुख स्वामी महाराज ने न्यूयॉर्क एयरपोर्ट पर एक पत्रकार प्रश्न पूछेलो क्या मॉडर्न टेक्नोलॉजी इंटरनेट कंप्यूटर ए बधु आशीर्वाद रूप छे के श्राप छे। प्रमुख स्वामी महाराज स्पॉन्टेनियसली विदाउट अ सेकंड्स डिले पोताना शांतपणामांथी जवाब आपेलो। प्रमुख स्वामी महाराज बोलिया कि विवेक थी वापरे तो आशीर्वाद, विवेक चूकी जाए तो श्राप। ए विवेक तमारे शीखवाड़वानो डिजिटल वर्ल्ड माटे ए संस्कार प्रदान नी प्रवृत्ति छे, ए तमारा परिवार संवादिता साथ से। बाकी ने गैजेट वधारे वालू छे ज, तमारी साथे टाइम ए जम्मा नहीं बेसे, परिवार भेगा बैठो तो त्यारे एनी रूम मां बैठो हशे। ए डिजिटल विवेक तमे नक्की करो तो तमारा परिवार में बेसीने शीखवाड़ी शको।